हेलो फ्रेंड्स, हूँ छु दिव्या ठक्कर। वेलकम टू शेर इट एंड मेक इट। तमे पाणीपुरी घणी बधी ट्राय करी, अत्यारे समर सीजन चाली रही छे, तो आपणे एक नवी फ्लेवर बनावीशुं आजे, पक्का आम पाणीपुरी। तो चालो जोईए केवी रीते बनावीशुं पक्का आम पाणीपुरी। सौथी पहेला आपणे एक बाउल लईशुं, एनी अंदर आपणे કેરીનો પલ્પ લઈશું। એક મોટા બાઉલ જેટલો કેરીનો પલ્પ છે, એની અંદર આપણે એડ કરીશું। આ મેં લીધી છે ફુદીનો, કોથમીર, સંચળ, મીઠું, ચાટ મસાલો અને બરફના આઈસ ક્યુબ અને એક ચમચી લેમન જ્યુસ। એને મિક્સ કરી એક સ્મૂથ પેસ્ટ બનાવી દીધી છે। આપણે આ જે કેરીનો પલ્પ લીધો છે એક બાઉલ, એની અંદર 2-3 ચમચી જેટલી આ પેસ્ટ આપણે ઉમેરીશું। ત્રણ મોટી ચમચી જેટલી પેસ્ટ મેં અંદર ઉમેરી છે। હવે આપણે એની અંદર 2-3 આઈસ ક્યુબ ઉમેરીશું। સમર સિઝન છે એટલે મેંગો તો તમને બહુ જ મળવાની છે, મેંગોની ફ્લેવરમાંથી ઘણું બધું આપણે બનાવીએ છીએ। હવે આપણે એને એકવાર મિક્સ કરી દઈશું। એની અંદર હવે આપણે સિઝનિંગ કરી દઈશું। એક નાની ચમચી મરી પાવડર લીધો છે, એક નાની ચમચી ચાટ મસાલો લીધો છે, એક નાની ચમચી સંચળ પાવડર લીધો છે। હવે આપણે થોડું પાણી ઉમેરીશું, ફરીથી આપણે બધું મિક્સ કરી દઈશું। આ હવે પ્રોપર આપણે મિક્સ થઈ ગયું છે। એક ચમચી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું। હવે આપણે બધું ચમચાથી ફરી એકવાર હલાવી દઈશું। પલ્પ જો થોડો જાડો હશે તો થોડું પાણી વધારે ઉમેરવું પડશે। આ પાણી આપણું તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ। તમે સ્ટફિંગ તો ઘણા બધા જોયા હશે, ચણા બટેકાનું સ્ટફિંગ, મિક્સ વેજીટેબલ સ્ટફિંગ, મગનું સ્ટફિંગ, સ્પ્રાઉટ્સનું સ્ટફિંગ। આજે આપણે કંઈક નવા પ્રકારનું સ્ટફિંગ બનાવીશું। પક્કા આમ પાણીપુરી છે એટલે આપણે કેરીનું લઈશું સ્ટફિંગ। પાકી સમારેલી કેરી એક બાઉલ છે, ઝીણી સમારેલી ડુંગળી લીધી છે એક નાની બાઉલ, ઝીણા સમારેલા કેપ્સિકમ લઈશું એક નાનો બાઉલ, એક નાની ચમચી ઓરેગાનો લઈશું આપણે, એક નાની ચમચી ચીલી ફ્લેક્સ લઈશું। લાગે છે ને કંઈક નવા પ્રકારનું સ્ટફિંગ તમને। એક નાની ચમચી ચાટ મસાલો લઈશું અને એક નાની ચમચી સંચળ પાવડર લઈશું અને એક ચમચી સમારેલી ઝીણી કોથમીર લઈશું આપણે। હવે આ બધું જ આપણે મિક્સ કરી દઈશું। એમાં ગ્રીન, યલો કલર પણ કેટલા સુંદર દેખાઈ રહ્યા છે, લાગે છે ને તમને એક નવા પ્રકારનું સ્ટફિંગ છે ને, એની સુગંધ તો એટલી સરસ આવી રહી છે ને કે હમણાં જ ખાઈ લઉં, મને તો બહુ જ મન થયું છે આ જોઈને ખાવાનું, હમણાં જ એક પૂરીમાં ભરી અને ખાઈ લઉં એવું થઈ રહ્યું છે। અને શેરીટની પૂરીની એક ખાસિયત છે, માર્કેટમાં બધે જ અવેલેબલ છે, ઇન્સ્ટન્ટ પાણીપુરી છે, જ્યારે પણ તમને મન થયું લઈ આવો 10 મિનિટમાં રેડી। એની પૂરી એક સરખી અને એની સ્પેશિયાલિટી કે ઘઉંમાંથી જ બનેલી છે, એમાં મેંદો બિલકુલ યુઝ કરવામાં નથી આવ્યો। એક સરખી છે, ફૂલેલી છે, ક્રન્ચી છે અને સોફ્ટ પણ છે, તો જરૂર ટ્રાય કરજો શેરીટની પાણીપુરી। આ સ્ટફિંગ આપણું રેડી છે, હવે આપણે પૂરીમાં ભરી દઈએ। તો આપણે શેરીટની પૂરી લઈશું, હવે આપણે એની અંદર આ સ્ટફિંગ ભરી દઈશું। કેટલું સરસ કલરફુલ લાગી રહ્યું છે ને ફ્રેન્ડ્સ, આ પ્રમાણે આપણે બધી પૂરીમાં સ્ટફિંગ કરી લઈશું। હવે આપણે આમાં આમ પાણીપુરી ભરી લઈશું। આજે પક્કા આમ પાણીપુરી ફ્લેવરનું પાણી છે ને ફ્રેન્ડ્સ, એની ફ્લેવર એટલી સરસ આવી રહી છે ને કે મારાથી તો રહેવાતું જ નથી, ક્યારે આ ભરાઈ જાય અને હું ખાઈ લઉં એવું થઈ રહ્યું છે। પાણી આપણે ભરીને તૈયાર કરી દીધું છે, હવે આપણે એની ઉપર પૂરી ભરેલી છે એ મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે પક્કા આમ પાણીપુરી। પક્કા આમ પાણીપુરી જ્યારે તમે બનાવો ત્યારે શેરીટની પૂરી ટ્રાય કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપીઓ જોવા માટે શેરીટનું સોશિયલ મીડિયા પેજીસ જોવાનું ચૂકતા નહીં અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ અસ।